નમસ્કાર મિત્રો, જાડાશ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. હું આવી છું પ્રાંતિજની યોગેશ્વર સોસાયટીમાં નીલમબેન પટેલને ત્યાં. જાડાશ ટીવી રસોઈ શોમાં નીલમબેન આપનું સ્વાગત છે. નમસ્કાર. આજ તમે અમારા દર્શક મિત્રોને કઈ વાનગી શીખવાડવાના છો? રોટી સમોસા. ઓકે. દર્શક મિત્રો, તમે સમોસા તો ઘણા બધા જોયા હશે, પણ આજે નીલમબેન આપણને કંઈક નવા સમોસા શીખવાડવાના છે. એ સમોસાનું નામ છે રોટી સમોસા. ઓકે, નીલમબેન, રોટી સમોસા બનાવવા માટે આપ કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો? 500 ગ્રામ બટાકાને બાફીને માવો બનાવીને રાખ્યો છે. ઓકે, પછી સાદા અનુસાર નમક, ગરમ મસાલો, અદરકની પેસ્ટ, લીંબુનો રસ, મરી, હળદર, ચાટ મસાલો, સ્વાદર અનુસાર મરચા અને કોથમીર. ઓકે ઓકે, તો આપણે બનાવવાની શરૂઆત કરીએ. હા. ઓકે. સૌથી પહેલાં હું કાંદા નાખીશ. ઓકે. મીઠો સ્વાદ પ્રમાણે મરી પાવડર, ગરમ મસાલો, બરાબર, અદરકની પેસ્ટ, હળદર, લીંબુનો રસ. આ કેટલા લીંબુનો રસ છે? એક લીંબુનો રસ. ઓકે. ચાટ મસાલો, બરાબર, ચાર લીલા મરચા, કાંદા, પેલું કોથમીર, બધું મિક્સ થાય એ રીતે જ આપણે એ કરવાનું રહેશે, બરાબર ને? એક બાઉલ ચીજ ઉમેરું છું. ઓકે. એનાથી ટેસ્ટ પણ ખૂબ સરસ આવે. એમાંથી ટેસ્ટ સારો આવે છે. ઓકે. નીતિબેન, આ માવો તૈયાર થઈ ગયો છે. ઓકે. રોટલીમાંથી ભરવાની જે સિસ્ટમ બતાવું છું. ઓકે. કેવી રીતે ભરવાનું એ તમે બતાવી રહ્યા છો. ઓકે. આ રીતે રોટલીને ફોલ્ડ કરીને આપણે કરવાનું છે ને? ઓકે. નીલમબેન, હવે તમે અમારા દર્શક મિત્રોને આગળનું કયું સ્ટેપ શીખવાડવાના છો? કઢાઈ મૂકીને તેલ, 2 ચમચી તેલ નાખીને રોટી સમોસા શીખે બતાવું છું. ઓકે. એટલે 2 ચમચી તેલ જોઈશે, બરાબર ને? ઓકે. તેલ ગરમ થયા પછી જ કરવાનું ને, બરાબર ને? એટલે બહુ ગરમ જોઈએ કે મીડિયમ? મીડિયમ. મીડિયમ. ઓકે.
એટલે વેસ્ટમાંથી બેસ્ટ અને છોકરાઓને પણ નાસ્તામાં જ આપીએ તો ચાલે. ઓકે, એટલે બંને બાજુ આપણે શેકવાના છે, બરાબર ને? ઓકે, ને એનું પડ પણ બિલકુલ ક્રિસ્પી થઈ જાય. હવે દીપ્તિબેન રોટી સમોસા તૈયાર છે. ઓકે, એમાં હું ટામેટા કેચપ. ઓકે, ઓકે, હવે આપણા રોટી સમોસા તૈયાર. ઓકે, રોટી સમોસા કેવા બન્યા છે તે ચાખીને દીપ્તિબેન બતાવો. ઓકે, સમોસા તો ખૂબ સરસ દેખાય છે નીલમબેન. હવે હું અમારા દર્શક મિત્રોને હું એનો ટેસ્ટ કરીને બતાવું કે તમે સમોસા કેવા બનાવ્યા છે. ખૂબ સરસ બનાવ્યા છે નીલમબેન. દર્શક મિત્રો, સમોસા તો તમે બહુ જ ખાધા હશે અને અલગ અલગ સમોસા ખાધા હશે, પણ આજે કંઈક નવા સમોસા જોવા મળી રહ્યા છે અને એ સમોસા છે રોટી સમોસા. વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યા છે નીલમબેને. આવજો નીલમબેન. દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી લઈને અમે ફરીથી આવીશું. ત્યાં સુધી જોતા રહો ZS ટીવી. ZS ટીવી આપની સાથે. ZS ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ZS ટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાહ શેની જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 98258 38 569.